વલસાડના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગેની જાણકારી માટે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા સરકારની અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટેની વિવિધ કલ્યાણકારી યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ વલસાડ જિલ્લા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અને જિલ્લા પંચાયત વલસાડ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના વર્ષ નિમિત્તે કે 2 ઓક્ટોબર 2018થી લઈને 2 ઓક્ટોબર 2020 સુધી આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે અને એના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આર્થિક રીતે જેઓ પગભર નથી એઓને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મળતા સહાયો એઓ મેળવી શકે એ મેળવી શકે એને ધ્યાને લઈને આજે અમારા વિભાગ દ્વારા એક સેમિનારનું આયોજન થયું હતું. એમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે જુદી જુદી યોજનાઓ છે તથા સમાજ સુરક્ષા વિભાગની વાત કરું તો વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગોને સહાય, શૈક્ષણિક લોન, માનવ ગરિમા યોજના એવા તમામે તમામ યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકે એનું યોગ્ય માર્ગદર્શન આજે જિલ્લા પંચાયત વલસાડ દ્વારા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અહીં આપવામાં આવ્યું હતું. એમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આવતા SC, OBC, માઇનોરિટીના અનેક લાભાર્થીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ દ્વારા અને અમારા વિભાગ દ્વારા એક સુંદર આ સેમિનારનું આયોજન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં અહીં પ્રજાજનોએ, નાગરિકોએ ભાગ લીધો હતો અને આવનારા દિવસોમાં પણ જે નવી નવી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ છેવાડાના માણસ સુધી, ગરીબ માણસ સુધી કેવી રીતે પહોંચે એ અંગેની ચિંતા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, વલસાડના ધારાસભ્ય ભાઈ શ્રી ભરતભાઈ તથા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન પટેલ તથા અધિકારીગણ, કર્મચારીગણ અને અમારા સમાજના આગેવાનોએ પણ આમાં ખૂબ રસ લઈ અને ઉપસ્થિત તમામે તમામને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.